આવો સીધા જઈશું અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર, સમજીએ ભારતીય માર્કેટ્સનું આજનું સેટઅપ. આજે વિદેશી રોકાણકારો ગઈકાલે શું કરીને ગયા હતા તે વાત સમજીશું, અને સાથે સાથે સમજીશું કે આજના દિવસે શું એક્શન પોસિબલ છે. સૌથી પહેલાં તો તમારે એ સમજવાનું રહે કે ભારતીય માર્કેટ્સ જે છે તે આજના દિવસે બહુ મહત્ત્વપૂર્ણ સ્થળ પર આવીને ઊભા છે. અને તમે અમેરિકન માર્કેટ્સમાં તો થોડી તેજી આવતા જોઈ રહ્યા છો, એટલે ભારતીય માર્કેટ્સમાં પણ એક્શન સંભવ છે. હવે મામૂલી મજબૂતી સાથે ગિફ્ટ નિફ્ટીના ક્યુઝ બની રહ્યા છે 20-30 પોઈન્ટ આસપાસ, એટલે આવી સ્થિતિમાં એ જ નાની રેન્જમાં ભારતીય માર્કેટ્સ મજબૂતી સાથે ખુલશે. વિદેશી રોકાણકારોનું પહેલાં તો FIIs અને DIIsનું જે સેટઅપ છે તે તમને અહીંયાથી ખાસ બતાવી દઈએ, જેથી તમને સમજવા મળશે કે શું પરિસ્થિતિ પોસિબલ છે. તમે જુઓ છો તે પ્રમાણે સૌથી પહેલાં FII DII લઈને આવીશું, પછી 2 અને 3ની ઇમેજ હું તમને બતાવીશ. FII અને DII ઇન્ડેક્સ ફ્યુચર્સના હિસાબથી તમે આંકડાઓ જુઓ છો અહીંયાથી, 1776 કરોડ રૂપિયા આસપાસ તેઓ નિફ્ટીની અંદર ટોટલ ખરીદીને ગયા છે. આમાં નિફ્ટીની અંદર તેમણે ખરીદ્યું છે તે છે 1426 કરોડ રૂપિયા આસપાસ, અને સાથે તમે જુઓ છો બેંક નિફ્ટીની અંદર પણ થોડી ખરીદદારી તેમના તરફથી છે 195 કરોડ રૂપિયા આસપાસ. પ્લસ તેઓ 5-1 કરોડ રૂપિયા આસપાસના ફિન નિફ્ટી વેચીને ગયા છે. મિડકેપની અંદર તમે જુઓ છો મિડકેપ સિલેક્ટમાં થોડી ખરીદદારી છે. તો આ પરિસ્થિતિ ખાસ તમે જુઓ. યાદ રાખો કે નિફ્ટીના ફ્યુચર્સ વધારે ખરીદ્યા છે. નેક્સ્ટ ઇમેજ અમે તમારા માટે લઈને આવીએ. વિદેશી રોકાણકારો તરફથી ઓપ્શન્સમાં શું કરવામાં આવ્યું છે તે તમને બતાવીએ. FII તરફથી ઓપ્શન્સની અંદર જે કંઈ પણ પરિસ્થિતિ છે, FII 2નો આંકડો જે છે તે હવે અમે તમારા સ્ક્રીન પર લાવીશું. ઓપ્શન્સમાં તમને જોવા મળશે કે નિફ્ટીની અંદર વેચવાલી કરી છે તેમણે, પણ સામે જે છે તે ખાસ બેંક નિફ્ટીની અંદર તમે જુઓ છો ત્યાં તમે ઓપ્શન્સ ખરીદતા તમને જોવા મળશે. તો આ વિદેશી રોકાણકારો માટેનું સેટઅપ અમે આપને બતાવી રહ્યા છીએ. FII અને DII ની સ્થિતિ જે છે તમે ખાસ જુઓ છો. પછી આગળ પછી નિફ્ટીના ચાર્ટ્સ પણ તમને સાથે સાથે બતાવી દઈશું. નિફ્ટીના ચાર્ટ્સ પણ તમને જોવા મળશે અહીંયાથી ખાસ મહત્ત્વપૂર્ણ પરિસ્થિતિ પર આવીને ઊભા છે. આ 15 મિનિટના ચાર્ટ છે. હવે ડેઇલી ચાર્ટ્સ પણ પછી તમને બતાવીશું, પણ પહેલાં 15 મિનિટના ચાર્ટ પર જુઓ કઈ રીતે ગઈકાલે દિવસની શરૂઆત થઈ, ત્યારબાદ સતત તમને અહીંયાથી ખરીદદારી આવતી જોવા મળી હતી. પોતાના મહત્ત્વના જે મૂવિંગ એવરેજીસ છે તેને પછી પાર કરી ગયા, અને લગભગ પછી છેલ્લે એ જ રેન્જની આસપાસ તમને જે છે તે ક્લોઝિંગ આવતું જોવા મળેલું છે. તો આ છે ભારતીય માર્કેટ્સનું કરંટ સેટઅપ. તમને જોવા મળશે ન્યૂનતમ સ્તરોથી સતત ખરીદદારી આવતી જોવા મળેલી છે. હવે લેવલ્સની દ્રષ્ટિએ વાત કરીએ તો તમારા માટે આજે મામૂલી મજબૂતી સાથે જ્યારે ખુલીશું તો 23,500 આ બહુ મહત્ત્વનું લેવલ થાય છે કે જે જાળવી રાખવું આજે જરૂરી છે. 23,500 આજે જળવાઈ રહે તે બહુ જ જરૂરી રહેશે. તો આ સ્થિતિ સૌથી પહેલાં તો ખાસ ધ્યાન રાખો. ઉપરની તરફ તમારા માટે ગઈકાલે પણ મહત્ત્વનું લેવલ હતું 23,600. તે 23,600 હું અહીંયા લખું છું. આ 23,600 તમારા માટે આજે ઉપરના તરફનું રેઝિસ્ટન્સ છે જે ગઈકાલે પણ હતું. તો આ 100 પોઈન્ટની રેન્જમાંથી નિફ્ટી કઈ રીતે બહાર આવે છે તે જરૂરી છે, કારણ કે ડેઇલી ચાર્ટ્સ પર તમે જોયું હોય તો ગઈકાલે બહુ મહત્ત્વના સપોર્ટની આપણે વાત કરી હતી કે જો કોઈ સપોર્ટ આજે મળવાનું હશે તો તે આજે મળશે. જુઓ આ ડેઇલી ચાર્ટ્સ તમારા સ્ક્રીન પર. ગઈકાલે આપણે વાત કરી હતી કે જો કોઈ પણ સપોર્ટ મળવાનો છે નિફ્ટીને તો તે ગઈકાલે મળવાનો હતો, અને એક્ઝેક્ટ એવું થયું. આ 10 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજથી તમે જુઓ છો નિફ્ટીએ સપોર્ટ લીધો. આ જે ગેપ હતો આટલા દિવસથી તમે જુઓ, આટલો ગેપ અહીંયા તમે જુઓ છો દરરોજ પોતાની 10 દિવસની EMAથી કેટલો મોટો ગેપ હતો જે ગઈકાલે ફિલ થઈ ચૂક્યો છે. એટલે સપોર્ટ લઈને નિફ્ટીએ બહુ જ સરસ બાઉન્સ બતાવ્યો. હવે જેમ આપણે વાત કરી હતી તેમ આ 23,589 અને 600 આ બહુ મહત્ત્વના હર્ડલ છે તમારા માટે થઈને. આ લેવલ જ્યાં સુધી ક્રોસ નથી થતું ત્યાં સુધી હજુ પણ નેટ પોઝિટિવ નથી નિફ્ટી, એટલે ઉપર રેઝિસ્ટન્સ એરિયાને બહુ નજીક છીએ આપણે, અને રેકોર્ડ હાઈઝ જે બન્યા હતા 650 આસપાસના ત્યાંથી પણ બહુ નજીક છીએ. સો હવે પહેલો સપોર્ટ તમારો અહીંયાથી લેવામાં આવી ચૂક્યો છે જે છે 23,400 આસપાસ. આજે પણ સપોર્ટ તરીકે કામ કરશે, અને 500ની આપણે વાત કરી કારણ કે 500 પર મહત્ત્વના મૂવિંગ એવરેજીસ પણ 15 મિનિટના ચાર્ટના હિસાબથી છે. તો મેઇન સપોર્ટ તમારો 400 પર છે. 400 પર એક વખત બાઇંગ માટેની ચેષ્ટા તમે જરૂરથી કરી શકો. આ તરફ તમે જુઓ છો ઉપર 600 પર રેઝિસ્ટન્સ છે. 600 ક્રોસ થવા પર ઓપન ઇન્ટરેસ્ટથી આપણે સમજીશું કે શું થઈ શકે, કેમ કે મંથલી એક્સપાયરીમાં છીએ. ઉથલ પાથલ પોસિબલ છે બીકોઝ ચૂંટણી હતી, તે સમયની જે કંઈ પણ પોઝિશન્સ છેલ્લે હવે વાઇન્ડ અપ કરવાની હોય બાકી બચેલી તે પણ તમને હવે આજે જોવા મળશે. તો આ પરિસ્થિતિ ખાસ ધ્યાન રાખીએ. આ જુઓ તમે ઓપન ઇન્ટરેસ્ટના ચાર્ટ્સ તમારા સ્ક્રીન પર. તમે 23,500 પર જુઓ છો ગઈકાલે સારા સપોર્ટ આવી ગયા, અને 400 પર પણ સારા સપોર્ટ આવી ગયો. હું એટલા માટે 400ને વધારે મહત્ત્વ આપી રહ્યો છું, પ્લસ મૂવિંગ એવરેજ પણ તમારી 10 દિવસની 400 પર આવીને ઊભી છે. આ તરફ તમે 23,000 પર ભરપૂર રાઇટિંગ જોઈ રહ્યા છો, અને આ તરફ તમે જોશો મારી પાછળ તો તે અહીંયા જોવા મળે છે. આ છે 24,000 પર પણ તમને મેજર એક્શન જોવા મળી રહ્યું છે. તો આવી સ્થિતિમાં તમારા માટે મેઇન કન્જંક્શન બની રહ્યું છે તે છે 500 અને 600. હવે ગઈકાલે એક બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ આપણને જોવા મળી હતી, અને તે એ કે 600 પર જે કોલ રાઇટર્સ હતા તેમણે એક્ઝિટ લીધી. ઓપન ઇન્ટરેસ્ટના ચેન્જ લઈ આવો સ્ક્રીન પર.
ઓપન ઇન્ટરેસ્ટના ચેન્જના હિસાબથી તમને સમજવા મળશે 600માં કોલ રાઇટર્સે એક્ઝિટ લઈ લીધી, એટલે તેઓ નબળા પડી ગયા હતા અહીંયાથી. અને આ જે એક્ઝિટ લેવામાં આવી છે તેના કારણે થઈને પુટ રાઇટર્સે અહીંયા થોડું ગ્રીપ પકડી છે, એટલા માટે 400 બહુ મહત્વનું છે. અને 600ને પાર જવા પર જ તમને નવી તેજી જે છે તે આવતી જોવા મળશે. 700 સુધીના ચાન્સ બને જો આ મંથલી એક્સપાયરીની વાત કરીએ તો. પણ યાદ રાખો, છેલ્લા ઘણા સમયથી આપણે કન્સોલિડેશનના માહોલમાં છીએ, આવી સ્થિતિમાં પોસિબલ છે આજે પણ નાનકડી રેન્જમાં 600ને ઉપર પછી થોડી મજબૂતી સાથે જે રેકોર્ડ હાઈઝ આપણા હતા ત્યાંથી પછી ફરી એકવાર વેચવાલી આવે તેવા પણ સંકેતો બને છે. એક ક્લિયર કટ તેજીમાં હજુ પણ માર્કેટ્સ નથી. 600ને ઉપર ટકવું જરૂરી છે, ક્લોઝ આપવું જરૂરી છે, પછી તમને સુપર ટ્રેન્ડનો ઉપર માર્કેટ નવી તેજી બતાવી શકશે. આ થઈ ગઈ વાત નિફ્ટીની. આવો પછી બેંક નિફ્ટી પર. બેંક નિફ્ટીમાં તમને જોવા મળશે જે રીતની પરિસ્થિતિ બની છે બહુ જ રસપ્રદ છે. બેંક નિફ્ટીના ડેઇલી ચાર્ટ્સ પર તમને ગઈકાલે જોવા મળતું હતું કે નકારાત્મકતા આવવાના ચાન્સ હતા, આપણે વાત પણ કરી હતી, પણ ગઈકાલે થયું છે ઉલટું. વિદેશી રોકાણકારો ફ્યુચર્સ વેચીને ગયા હતા બેંક નિફ્ટીના, અને ગઈકાલે પણ તમે જોયું હોય, મેં હમણાં તમને શરૂઆતમાં આજે બતાવ્યા આંકડાઓ, વિદેશી રોકાણકારો બેંક નિફ્ટીમાં હજુ પણ લાઇટ વેઇટ છે. નિફ્ટી તેઓ લોંગ જઈ રહ્યા છે, ખરીદી કરી રહ્યા છે, પરંતુ બેંક નિફ્ટીમાં હજુ પણ એમને કન્વિક્શન ઓછું છે અને ઓપ્શન્સ સાઇડ તેમની પોઝિશન્સ વધારે છે, ફ્યુચર્સમાં ઓછી છે, કેમ કે ત્યાં લાઇટ વેઇટ છે, તેઓ એક્ઝિટ કરીને ગયા છે. તો બેંક નિફ્ટીમાં ગઈકાલે શું થયું? ગઈકાલે તમને તેજી જોવા મળી અહીંયાથી. ખાસ સપોર્ટ ક્યાંથી લેવામાં આવ્યા છે તમારા, જુઓ 10 દિવસની ઈએમએ જે નિફ્ટીમાં મેં વાત કરી કે દૂર છે આ સપોર્ટ, તમે જુઓ 10 દિવસની ઈએમએથી તે ગઈકાલે પણ તેને નજીક આવ્યા, પણ ત્યાંથી પછી સારું બાઇંગ આવતું જોવા મળ્યું. ઓલમોસ્ટ 51,100 સુધીના લો બન્યા હતા તમારા ગઈકાલે. હવે આજે શું થશે? આજે તમારી મૂવિંગ એવરેજ છે તે 50,788 પર છે. આ જે લેવલ તમારું બને છે તે છે 50,788. હવે એ આવવાના લગભગ ચાન્સ નથી, કેમ કે બહુ સારો સપોર્ટ 51,100 પર છે. હું આગળ ઓપન ઇન્ટરેસ્ટમાં બતાવીશ. ઉપર શું થઈ રહ્યું છે? ઉપર વારંવાર તમે 52,000 આસપાસથી વેચવાલી આવતા જુઓ છો, એટલે 52,000 અત્યારે ફિલહાલ તમારા માટે આવતીકાલે જ્યારે મંથલી એક્સપાયરી છે તે પહેલાંનું એક પ્રાઇમરી હર્ડલ. અને 52,000 તમને યાદ હોય તો 52,000ને ઉપર રેકોર્ડ હાઈ બનાવીને ફરી એકવાર પછી વેચવાલી પણ તમને બેંક નિફ્ટીમાં આવતી જોવા મળેલી હતી. તો આવી સ્થિતિમાં 52,000 પ્રોબ્લેમ છે, 51,100 સપોર્ટ છે, એટલે ન્યૂનતમ સ્તરો ફરી એકવાર આવે તો ફરી એકવાર ત્યાં ઓપોર્ચ્યુનિટી તમારા માટે બને. પણ બેંક નિફ્ટી થોડો રિસ્કી છે, કારણ એ છે કે વિદેશી રોકાણકારો અહીંયા થોડા વધારે લાઇટ વેઇટ છે, એટલે યા તો આવશે તો બહુ મોટી તેજી આવશે, અથવા તો એ આ રીતે કન્સોલિડેટ 52,000ને નીચે કરતો રહેશે, થોડો ઘટાડો બતાવશે. કેમ કે નિફ્ટીમાં જેમ આપણે લાંબુ કન્સોલિડેશન ડેઇલી ચાર્ટ્સમાં હું આટલા દિવસથી બતાવું છું તમે જોયું, એવી રીતે બેંક નિફ્ટીમાં હજુ થયું નથી. તો અહીંયા પણ ચાન્સ છે કે એવું થાય, જોઈએ. હવે આજે બંને તરફી ચાન્સીસ બની રહ્યા છે. ઓપન ઇન્ટરેસ્ટની વાત કરીશું, એ પહેલાં 15 મિનિટના ચાર્ટ તમે જોઈ લો. બેંક નિફ્ટીના 15 મિનિટના ચાર્ટમાં તમને જોવા મળે છે કે ગઈકાલે કઈ રીતે શરૂઆતમાં એક દબાણ લાવવાની પૂરી કોશિશ થઈ. પહેલી કેન્ડલ તમારી અહીંયા બની, રાઈટ? તમારી શરૂઆતમાં બહુ મોટા દબાણ લાવવાની કોશિશ થઈ અને ત્યારબાદ તેજીમાં કન્વર્ટ થઈ ગયા. પછી તમે જુઓ જેટલા પણ મંદીના ચાન્સ આવ્યા તેમાં ફરી એકવાર તેજી અહીંયા દેખાઈ, ફરી એકવાર વેચવાલીના ચાન્સ બન્યા તો ફરી એકવાર તમે જુઓ છો તેજી આવી ગઈ, પણ પછી થોડું કન્સોલિડેશન આ બે જે છે તે ખાસ રેન્જમાં આપણને જોવા મળ્યું હતું. પછી છેલ્લે સુધી લગભગ તમે આ જ રેન્જની અંદર જે છે તે કારોબાર કરતા જોવા મળ્યા. તો રેન્જ બાઉન્ડ રહ્યા છીએ. હવે બેંક નિફ્ટી પોતાના 51,700 આસપાસના જે ક્લોઝ છે ત્યાંથી ઉપર 800 અને પછી આ જે 52,000નું લેવલ છે તેના તરફ આગળ જવાની કોશિશ કરશે તેવું હાલની સ્થિતિને જોતા લાગી રહ્યું છે. તો આ છે બેંક નિફ્ટીના 15 મિનિટના ચાર્ટ્સ. ઓવરઓલ તમને તેજી તરફના ચાન્સ બની રહ્યા છે હજુ પણ. ઓપન ઇન્ટરેસ્ટની દ્રષ્ટિએ સમજીએ બેંક નિફ્ટી કઈ રીતે આગળ વધતો જોવા મળી રહ્યો છે. ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી તમે જુઓ ગઈકાલે શું થયું. આ ઓપન ઇન્ટરેસ્ટના ચેન્જના આંકડાઓ છે. તમે સમજો કે ગઈકાલે બધા જ પુટ રાઇટર્સ બહુ અગ્રેસિવ થઈ ગયા છે અહીંયા, અને બધાએ વેચવાલી અહીંયાથી ખાસ કરી છે. આ બધા જ પુટ જુઓ, અને આ તરફ કોલમાં કોઈ ખાસ સિગ્નિફિકન્ટ એડિશન નથી. છેક સુધી તમે જોઈ લો અહીંયા 52,700 સુધીની સ્ટ્રાઇક્સ છે તમારા સ્ક્રીન પર, કોઈ પણ જગ્યાએ કંઈ ખાસ સિગ્નિફિકન્સ નથી. એટલે 51,700 જે છે ત્યાં સુધી તો પુટ રાઇટર્સ આવી ચૂક્યા છે. ઓપન ઇન્ટરેસ્ટ પણ તમે જોઈ લો ખાસ, તો ઓપન ઇન્ટરેસ્ટની દ્રષ્ટિએ પણ તમને જોવા મળશે કેટલું સિગ્નિફિકન્ટ પુટ રાઇટિંગ અહીંયાથી ખાસ થયું છે. તો આ છે બેંક નિફ્ટીના ઓવરઓલ સેટઅપ કે જેમાં તમને જોવા મળશે નેટ ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી જે એક્શન બની છે બેંક નિફ્ટીના ઓપન ઇન્ટરેસ્ટમાં. ટોટલ ઓઆઈ જે છે તેમાં પણ તમને એક્શન સારું જોવા મળી રહ્યું છે, અને ઓપન ઇન્ટરેસ્ટના ચેન્જમાં પણ તમે જુઓ છો અહીંયાથી ખાસ આ બધી જ પરિસ્થિતિ સારી જોવા મળી રહી છે. તો એકંદરે આપણે જેમ વાત કરી નિફ્ટી બેંક નિફ્ટી બંને માટે થઈને, સપોર્ટ એરિયા બહુ નજીક છે અને ઉપરની તરફ રેઝિસ્ટન્સ પણ બહુ નજીક છે. હવે એ કન્જંક્શનમાંથી બહાર નીકળી અને નિફ્ટી આજે કન્ફર્મેશન આપી દે
અને એક વખત 23600ની ઉપર જો બંધ આપી દે છે તો તમે નેટ પોઝિટિવ થઈ જાઓ છો. બેંક નિફ્ટી માટે 52000ને ઉપરનું ક્લોઝ જરૂરી છે. એ ના થાય ત્યાં સુધી હજુ પણ તમે એક નાનકડા કન્જંકશન ઝોનમાં છો. તો આ સ્થિતિ ખાસ ધ્યાન પર રાખીશું. સમય થઈ ગયો છે એક નાનકડા બ્રેકનો, અને બ્રેક બાદ ચર્ચા કરીશું આજે કયા કયા સ્ટોક્સ ધ્યાન પર રાખવાના છે. મારા સહયોગી યોમિક આપણે સાથે જોડાશે બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ બસ તૈયાર છે, થોડી ક્ષણોમાં પ્રી ઓપનિંગના બિડ્સ આવવા લાગશે. અત્યારની સ્થિતિને જોતા ગિફ્ટ નિફ્ટી એમ કહે છે કે 27 પોઈન્ટ ઉપર, એટલે ઓલમોસ્ટ 23582. હવે તમારું જે ક્લોઝ છે ગઈકાલે 537નો, ત્યાંથી 27 પોઈન્ટ ઉપર નેટ તમે ગણો. આમ તો જોકે ખાસ કહી શકાય પ્રીમિયમ વગેરે ખાસ છે નહીં હવે, કેમ કે મંથલી એક્સપાયરીમાં છીએ, એટલે આવી સ્થિતિમાં લગભગ આ જ રેન્જને આસપાસ ખુલીશું આપણે. એટલે 600ની કેટલા નજીક ખુલીએ છીએ અને ઉપલા સ્તરોથી શું થાય છે, બસ એ બે વસ્તુ આપણે સમજવાની રહેશે. ઇન્ડેક્સની તો વાત આપણે આગળ કરીશું, પણ પહેલાં સ્ટોક સ્પેસિફિક સમજી લઈએ કે શું આજે એક્શન બનતું જોવા મળી રહ્યું છે. જઈએ સીધા જ મારા સહયોગી યોમિક પાસે. યોમિક, ગુડ મોર્નિંગ. સૌથી પહેલાં તો જણાવો કયા કયા સ્ટોક્સ આજે એક્શનમાં ખાસ જોવા મળી રહ્યા છે. ગુડ મોર્નિંગ. યસ, આજે હું સૌ પ્રથમ હું વાત કરવા માગીશ તો હેપીએસ્ટ માઇન્ડથી હું કરવા માગીશ કે હેપીએસ્ટ માઇન્ડમાં આજે આપણને એક મોટી બ્લોક ડીલ થતી જોવા મળી શકે છે કે એમના જે એક ફાઉન્ડર છે અશોક સુટ્ટા, કે એમના દ્વારા આજે આપણને હિસ્સો વેચતા જોવા મળી શકે છે કે જે બ્લોક ડીલ જે થવાની છે એમાં જે અશોક સુટ્ટા છે એ 6% હિસ્સો અહીંયાથી આપણને વેચતા જોવા મળી શકે છે. અને એમની જે ફ્લોર પ્રાઇસ છે એ ₹826 પ્રતિ શેર અહીંયાથી એક આપણને જોવા મળી શકે છે. અને એમની જે કિંમત, જે ગઈકાલની ક્લોઝિંગ કિંમત હતી, એનાથી 10% ડિસ્કાઉન્ટ ઉપર આપણને આ બ્લોક ડીલ થતી જોવા મળી શકે છે. અને આ બ્લોક ડીલ છે એની કુલ સાઇઝ ₹775 કરોડ આપણને અહીંયાથી જોવા મળી શકે છે. એટલે હેપીએસ્ટ માઇન્ડ આજના દિવસે આપણને મોટી એક એક્શનમાં જોવા મળી શકે છે. જે બાદ નેક્સ્ટ હું વાત કરવા માગીશ તો બોરોસિલમાં આજે આપણને કોર્પોરેટ એક્શન જોવા મળી શકે છે. એમાં એવી વાત એવી છે કે જે બોરોસિલનો IQIP આજથી ઓપન થયો છે, અને જે એમની ફ્લોર પ્રાઇસ છે એ ₹331.75 પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે. અને આ QIP દ્વારા કંપની કુલ ₹250 કરોડ ફંડ એકત્રિત કરતું અહીંયાથી જોવા મળશે. એટલે બોરોસિલ અહીંયાથી આપણે આજના દિવસે રડાર પર રાખીશું. જે બાદ નેક્સ્ટ RBL બેંક આપણે ધ્યાન પર રાખીશું કે RBL બેંક 27 જૂનના રોજ QIP દ્વારા ફંડ એકત્રિત કરવા પર વિચારણા કરી શકે છે એવા એક સમાચાર છે. જે બાદ બીજી એક બેંક છે AU સ્મોલ ફાઇનાન્સ બેંક, કે એ પણ 27 જૂનના રોજ બોર્ડ બેઠક કરવા જઈ રહ્યા છે કે જેમાં તો ફંડ એકત્રિત પર વિચારણા કરી શકે છે. જેવા કે QIP પ્રાઇવેટ પ્લેસમેન્ટ દ્વારા તેઓ અહીંથી વિચારણા કરી શકે છે. એટલે કે આ એક 27 જૂન એવી ફેવરિટ ડેટ છે સૌ કોઈની કે જેમાં બોર્ડ બેઠક દ્વારા તેઓ અહીંયાથી ફંડ એકત્રિત કરતા જોવા મળી શકે છે. જે બાદ હું નેક્સ્ટ સ્ટોકની વાત કરવા માગીશ તો ઇન્ટરગ્લોબ એવિએશન આજના દિવસે રડાર પર રહેશે. કે ઇન્ટરગ્લોબ એવિએશનમાં એમની જે મુંબઈથી જેદ્દા વચ્ચે જે ફ્લાઇટ છે, એટલે જે તેઓ જે ફ્લાઇટ ઓપરેટિંગ કરી રહ્યા છે, નંબર ઓફ ફ્લાઇટ તેઓને ડબલ કરવાને તેઓ અહીંયાથી એક લક્ષ્યાંક મૂક્યું છે. અને તેઓ જે લક્ષ્યાંક જે 15 ઓગસ્ટથી વધારીને દર અઠવાડિયે કુલ 14 ફ્લાઇટ તેઓ અહીંથી ઓપરેટિંગ કરતા જોવા મળશે એવા સમાચાર એમના દ્વારા આપવામાં આવે છે. એટલે સ્વાભાવિક છે કે અહીંયાથી નંબર ઓફ ફ્લાઇટ તેઓ વધારશે તો સ્વાભાવિક છે કે એમની રેવન્યુમાં પણ આપણને અહીંથી ઇમ્પ્રુવમેન્ટ જોવા મળી શકે છે. જે બાદ નેક્સ્ટ હું અમારા રાજાની વાત કરવા માગીશ કે અમારા રાજાની જે સબસિડિયરી કંપની છે, કે જેણે GIB એનર્જી એક્ટ સાથે કરાર કર્યા છે, કે આ જે કરાર છે સ્પેસિફિક લિથિયમ આયન બેટરી છે એની ટેકનોલોજી માટે એક સ્પેસિફિક કરાર કરવામાં આવ્યા છે. અને જે લિથિયમ આયન બેટરી છે એને એક પર્ટિક્યુલર ટેકનોલોજીની જરૂર પડે છે અને એક IP સપોર્ટની પણ જરૂર પડે છે, જેના માટે આ બંને કંપની સાથે મળીને કામ કરતા અહીંયા આપણને જોવા મળી શકે છે. જે બાદ નેક્સ્ટ આપણે હું તમને ધ્યાન પર કરવા માગીશ તો ચેમ્પલાસ્ટ સન્માર આપણે ધ્યાન પર રાખીશું, કે ચેમ્પલાસ્ટ સન્મારમાં બોર્ડ કુલ ₹1,000 ફંડ છે જે એકત્રિત કરવા માટે તેઓ અહીંયાથી વિચારણા કરી રહ્યા છે, અને જેને ફાઇનલી મંજૂરી પણ કંપની આપી દીધી છે. એટલે ચેમ્પલાસ્ટ સન્માર આપણે ધ્યાન પર રાખીશું. સાથે સાથે આપણે ક્રાફ્ટ્સમેન ઓટોમેશન પર રડાર પર રહેશે, કે એમની જે સનબીમ લાઇટ વેઇટિંગ સોલ્યુશન કેદારા કેપિટલ સાથે તેઓ એક કરાર કર્યા છે. એટલે કે જે સનબીમ જે એમનું જે બિઝનેસ છે તેનો સંપૂર્ણ કારોબાર તેઓ અહીંયાથી એક્વાયર કરવા જઈ રહ્યા છે. એટલે અને જે સનબીમ છે એ ઓટોમેટિક અને નોન ઓટોમેટિક દરેક કેટેગરીમાં તેઓ અહીંયાથી પ્રોડક્ટનું તેઓ અહીંયાથી બનાવે છે. એટલે અહીંયા જે સનબીમને તેઓ અહીંથી એક્વાયર કરશે એટલે એમના જે બિઝનેસ ઇમ્પ્રુવમેન્ટ પણ આપણને અહીંથી જોવા મળી શકે છે કંપનીમાં ક્રાફ્ટ્સમેન ઓટોમેશન. જે બાદ હું લાસ્ટ સ્ટોકની વાત કરવા માગીશ તો કાર્ટ્રેટ ટેકની વાત કરવા માગીશ, કે ગઈકાલે આપણે જોયું કે એમાં આપણને મોટી એક બ્લોક ડીલ થતી જોવા મળી છે. હવે વેચ્યા તો ખરી બ્લોક ડીલમાં, પણ સામે ખરીદનારના નામ સામે આવે છે કે જેમાં જુપિટર ઇન્ડિયા ફંડ દ્વારા 4.89 લાખ શેર ખરીદવામાં આવે છે. જે બાદ નેક્સ્ટ CLSA ગ્લોબલ દ્વારા 2.47 લાખ ખરીદવામાં આવે છે. બજાજ અલાયન્સ દ્વારા કુલ 4.83 લાખ શેર ખરીદવામાં આવ્યા છે.
એચએસબીસી ગ્લોબલ દ્વારા 4.34 લાખ ખરીદવામાં આવે છે અને સોસાયટી જનરલ દ્વારા 5.95 લાખ શેર ખરીદવામાં આવે છે. એટલે કે આ દરેક સ્ટોક છે કે જેમના કે દરેક ફંડ છે કે જેમના દ્વારા અહીંયાથી આપણને કાર્ટ્રેડમાં એક હિસ્સો ખરીદતો જોવા મળ્યો છે. એટલે ઓવરઓલ ઘણા બધા સ્ટોક છે કે જેમાં આજે આપણને એક એક્શન જોવા મળી શકે છે. ઓવર ટુ યસ. ઓકે, તો આ બધા સ્ટોક્સ છે જેને ધ્યાન પર રાખવાના રહેશે. હવે જે રીતે આપણે વાત કરી રહ્યા હતા સ્ટોક સ્પેસિફિક યોમિક, આ બધામાં તો નજર રહેશે. ઇવન એલ્કેમ લેબમાં તો કંઈક શરૂઆતમાં જ હમણાં બ્લોક ડીલ પણ થઈ ચૂકી છે, તો આ સ્ટોક પણ ખાસ ફોકસમાં રહેશે. એટલે સેક્ટર સ્પેસિફિક આ બધાને ધ્યાન પર રાખીશું. યોમિક, ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે જોડાવા માટે અને આ સમગ્ર અપડેટ માટે થઈને. તો જે રીતે આપણે વાત કરી, ભારતીય માર્કેટ્સનું સેટઅપ તૈયાર છે. થોડી જ ક્ષણોમાં હવે તમને પ્રી ઓપનિંગના બિટ્સ આવતા જોવા મળશે. સ્ટોક સ્પેસિફિક જેમ આપણે વાત કરી તેમ તમને એક્શન જે છે તે અહીંયાથી બધામાં પોસિબલ જોવા મળી રહ્યું છે. હવે આપણે સ્ટોક સ્પેસિફિક વાત કરીશું અને બધા જ સ્ટોક્સના ચાર્ટ્સ પણ અમે તમને સાથે સાથે બતાવીશું, એટલે તમને સમજવા મળે કઈ રીતે આ બધા જ સ્ટોક્સ જે છે તે આજના દિવસે ફોકસમાં રહેતા જોવા મળવાના છે. સૌથી પહેલાં જે વાત કરી યોમિકે, તે પ્રમાણે હેપીએસ્ટ માઇન્ડ્સને તમે ફોકસમાં રાખો. હેપીએસ્ટ માઇન્ડ્સ એટલા માટે ફોકસમાં છે કારણ કે બ્લોક ડીલ સંભવ છે. સમાચારો તમને પહેલાં બતાવી દઈએ, બ્લોક ડીલમાં કોણ વેચી રહ્યું છે. ફાઉન્ડર છે અશોક સુટા, તેઓ તે 6% હિસ્સો વેચી શકે છે અને ફ્લોર પ્રાઇસ જે છે તે 826 રૂપિયા પર શેર તમને સંભવ જોવા મળી રહી છે. તો હાલની કિંમતથી તમને 10% ડિસ્કાઉન્ટ પર ફ્લોર પ્રાઇસ જોવા મળી રહી છે અને બ્લોક ડીલની ટોટલ સાઇઝ છે 775 કરોડ રૂપિયા. તો આવી સ્થિતિમાં જે બ્લોક ડીલનો જે ફ્લોર પ્રાઇસ છે તે ખાસ ધ્યાન પર રાખો, તે છે 826 રૂપિયા. હવે તમે લાવો ચાર્ટ્સ, ચાર્ટ્સ પર તમને સમજવા મળશે કઈ રીતે અહીંયાથી ખાસ આ એક્શન સ્ટોકમાં તમે જુઓ છો તે ચાર્ટ્સ તમને બહુ લાંબી તેજી બતાવી રહ્યા છે. ત્યારબાદ થોડું કન્સોલિડેશન આવ્યું હતું અને કન્સોલિડેશનમાં ફરી એકવાર તેજી તરફની ચાલ છે. હવે આ 826નું લેવલ જે છે તે તમને અહીંયાથી ખાસ જોવા મળી રહ્યું છે, બહુ જ રસપ્રદ. એટલે આ સ્થિતિ ખાસ ધ્યાન પર રાખો અને ચાર્ટ્સ તમે જુઓ છો પોતાના 10 દિવસની EMAથી તો ઉપર છે. હવે જે ડિસ્કાઉન્ટનો ભાવ છે તે પણ તમે જુઓ છો, 917ના ક્લોઝની સામે 826, એટલે ઓલમોસ્ટ 100 રૂપિયા નીચે એમ માની લો તમે. સ્ટોક આજના દિવસે આવે તો પછી એક્શન પોસિબલ અહીંયાથી જોવા મળી રહ્યું છે, તો નજર તમારી અહીંયાથી રાખવી જોઈએ. હેપીએસ્ટ માઇન્ડ્સ તમારા માટે થઈને આજે ધ્યાન પર રાખવાનું રહેશે. આવો નેક્સ્ટ સ્ટોક તમે જુઓ છો તે પ્રમાણે અહીંયાથી ખાસ રહેશે, તે છે બોરોસિલ. બોરોસિલ એટલા માટે કારણ કે તમે આજે જોઈ રહ્યા છો QIP ઓપન થઈ ચૂક્યો છે. 331 રૂપિયા 75 પૈસા શેર જે છે તે અહીંયા ભાવ તમને જોવા મળશે. હવે આ જે QIP છે તેના દ્વારા 250 કરોડ રૂપિયા ફંડ એકત્ર કરવાની તેમની યોજના છે. 250 કરોડ રૂપિયા ફંડ એકત્ર કરવા પર તેમને શું મળશે? આ યોજનાથી તેમને જે છે તે નવું ફંડ અહીંયાથી બોરોસિલ આ તમને ખાસ મળતું જોવા મળી રહ્યું છે. જે આપણે ભાવની વાત કરી તે છે તમારો અહીંયાથી આજથી ઓપન થયો અને 331. હવે તમે ચાર્ટ જુઓ, 331થી આ શેરનો ભાવ ચાર્ટ્સ તમારા સ્ક્રીન પર આવ્યા છે. તમે જુઓ છો જે પોતાની આ 50 દિવસની EMA છે તેને આસપાસ ચાલી રહ્યો છે, 10 દિવસની EMAને ઉપર નીકળી ચૂક્યો છે. તેજી માટેની તૈયારીઓ થઈ જરૂર રહી છે. તમારો ક્લોઝ છે 344. 331ના ભાવ પર QIP આવે છે. હવે QIPના ભાવ હંમેશા, QIP જ્યારે પણ આવતો હોય કોઈ પણ શેરમાં તો તે તેજી તરફનો સપોર્ટ લે. હવે તમારી 10 દિવસની EMA ક્યાં થાય છે? એ થાય છે 326 પર. 326થી તમે ઉપર જઈ શકો તેવા પૂરા ચાન્સીસ બની રહ્યા છે. આવી સ્થિતિમાં 360 એક વખત જઈને આવે છે. જુઓ, 360થી ઓલમોસ્ટ 22 મે આસપાસ તમને વેચવાલી આવતી જોવા મળેલી છે. એટલે 360 તો એક જ દિવસમાં, બે દિવસમાં આવી જાય તેવા પૂરા ચાન્સ બની રહ્યા છે. ચાર્ટ્સને રીડિંગ કરતા આ પ્યોરલી તમે આને કપ એન્ડ હેન્ડલ પેટર્ન કહી શકો અને QIPના સમાચારોને લઈને પણ પોઝિટિવિટી આવી શકે છે. તો આ સ્થિતિમાં એકદમ ટેક્સ્ટબુક પેટર્ન છે ચાર્ટ્સ પર અને બોરોસિલ એટલા માટે આજના દિવસે પોસિબલ છે કે કંઈક ને કંઈક એક્શન બતાવે, તો આને તમે ધ્યાન પર રાખો. તો આ છે આજના દિવસે QIPને લઈને સમાચારો, ફોકસમાં રહેશે બોરોસિલ રિન્યુએબલ્સ. આવો નેક્સ્ટ સ્ટોક તમારા માટે લઈને આવી રહ્યા છીએ, તે છે RBL બેંક. RBL બેંક એટલા માટે ફોકસમાં છે કારણ કે 27 જૂનના રોજ QIP દ્વારા ફંડ એકત્રિત કરવા માટે તેઓ વિચારણા કરી રહ્યા છે. હવે આ 27 જૂનની તારીખ છે, જેમ યોમિક કહી રહ્યા હતા ફેવરિટ તારીખ છે, પણ સાથે સાથે તમે જુઓ તો QIP લાવી રહ્યા છે RBL બેંક, એટલે અહીંયા પણ એક્શન પોસિબલ છે. હવે હજુ તો તેઓ વિચારણા કરશે પણ એ વિચારણા પહેલાં જ તમને ચાર્ટમાં એક્શન દેખાશે. જુઓ ચાર્ટ્સ તમે RBL બેંકના, RBL બેંકના ચાર્ટમાં તમને સમજવા મળશે કઈ રીતે મેજર એક્શન અહીંયાથી પોસિબલ બનતું જોવા મળી રહ્યું છે. તમે જુઓ છો તે પ્રમાણે ઉપલા સ્તરોથી ટોપ બનાવવાની કોશિશ કરી અને ફરી 10 દિવસની EMAને નીચે બંધ આવ્યો છે ગઈકાલે, અને 50 દિવસની EMA પણ તોડી હતી જે 251 થાય. 258 પર તમારી 10 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે. જો QIP આવે છે તો એટલીસ્ટ અત્યારના રેકોર્ડ ભાવ જે છે તમારા 258, આજે આમ તો ડિસાઇડ ના કરી શકાય પણ તેમ છતાં પણ 250નો એવરેજ ભાવ ગણો તમે QIP,
એટલો બધો નીચે પણ ના આવે તેમ છતાં પણ. તો એક વખત આજે જે આ QIP ના સમાચારો છે તેને લઈને રિએક્શન આપશે સ્ટોક, અને 10 દિવસથી EMA ને ઉપર ક્લોઝ આપવાની કોશિશ કરશે તેવું હાલની સ્થિતિને જોતા તો લાગી રહ્યું છે. નકારાત્મક નથી સમાચારો QIP ના, એટલે આવી સ્થિતિમાં બહુ મોટી અસર ના આવવી જોઈએ. ગઈકાલે પણ તમે જુઓ છો 50 દિવસની EMA થી સ્ટોક ઉપર જરૂર આવ્યો છે, તો આ સ્થિતિમાં પૂરા ચાન્સીસ છે કે અહીંયાથી ઉપરની તરફ આવતો જોવા મળે સ્ટોક. આજે તમને ચાન્સ બની રહ્યા છે ઓલમોસ્ટ એક સમયે પોતાની 10 દિવસની EMA ને ઉપર તો આવી જ જશે, જે થાય છે અહીંયાથી 258, એટલે 258 ને ઉપરનું ક્લોઝ આજે આવે તો પછી નવી તેજી માટે RBL બેંક તૈયાર થતો તમને જોવા મળશે. તો આ સમાચારને લઈને એક્શન પોસિબલ છે. આવો પ્રી ઓપનિંગના બિટ્સ તમારા સ્ક્રીન પર આવવા લાગ્યા છે. સૌથી પહેલાં નિફ્ટી, તમે જુઓ છો બહુ મોટા ઘટાડાના બિટ્સ આપી રહ્યું છે, પણ એવા કોઈ શક્યતાઓ નથી, એટલે એક વખત સેટલ થઈ જવા દઈએ, ત્યારબાદ આપણે જોઈશું. બીકોઝ 31 પોઈન્ટ આસપાસની મજબૂતી છે મેક્ઝિમમ, બહુ વધારે પણ નથી. અને સેન્સેક્સ તમને બતાવે છે 0.12% આસપાસની મજબૂતી, એટલે એક વખત બંને સેન્સેક્સ નિફ્ટીને સેટલ થઈ જવા દઈએ અને ત્યારબાદ આપણને વધારે સારું એક્શન અહીંયાથી આવતું જોવા મળશે. અત્યારે તો ઘટાડાના જ બિટ્સ તમને બનતા જોવા મળી રહ્યા છે, પણ માર્કેટ સેટલ થઈ જાય ત્યારબાદ તમને વધારે સારું એક્શન આવતું અહીંયાથી જોવા મળશે. પણ આવો તમે જુઓ છો કે જે સ્ટોક સ્પેસિફિક એક્શન પોસિબલ છે તે આજના દિવસે ઘણા બધા કાઉન્ટર્સમાં તમને જોવા મળવાનું છે. એક શરૂઆતમાં જ એલ્કેમ લેબના તમને સમાચારો આવતા જોવા મળેલા હતા, તો એ પણ તમને અહીંયાથી આવતા જોવા મળશે. નેક્સ્ટ સ્ટોક તમને બતાવી દઈએ RBL બેંક, પછી AU સ્મોલ ફાઇનાન્સ બેંક તમારા સ્ક્રીન પર છે. જુઓ 27 તારીખે અહીંયા પણ બોર્ડ બેઠકનું આયોજન છે, અહીંયા પણ તેઓ વિચારણા કરી રહ્યા છે. પ્રાઇવેટ પ્લેસમેન્ટ આવી શકે, QIP આવી શકે, ફંડ વધારવાની કંઈક ને કંઈક યોજના તેઓ ધરાવી રહ્યા છે. AU સ્મોલ ફાઇનાન્સ બેંકના ચાર્ટ્સ તમને બતાવી દઈએ, કેમ કે અહીંયા પણ સપોર્ટ એરિયાને નજીક છે. તમે જોશો ગઈકાલે જ ઓલરેડી ચાર્ટમાં એક રિએક્શન આવી ચૂક્યું છે, પોતાની 10 દિવસની EMA થી સપોર્ટ લઈ અને ઉપર નીકળ્યો છે સ્ટોક, અને ઉપર 680નું ક્લોઝ છે તમારું, રાઈટ. હવે 665 પર તમને જોવા મળે છે 10 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે, અને 50 દિવસની EMA પણ ગઈકાલે ટેસ્ટ જરૂર કરી હતી, જે થાય છે 642 આસપાસ. 642થી ઉપર આવ્યો છે, 680નો ક્લોઝ છે. આ સમાચારો ઓલરેડી ચાર્ટમાં પ્રાઇઝ ઇન થઈ ચૂક્યા છે, એટલે અહીંયા મૂવ થોડી લિમિટેડ હવે એન્ટિસિપેટ કરવી જોઈએ તમારે, કેમકે હજુ ડિસિઝન આવ્યું નથી. QIP પ્રાઇવેટ પ્લેસમેન્ટ શું થાય છે તે સમજવું જરૂરી છે. આ સ્થિતિમાં અહીંયાથી ખાસ ધ્યાન પર રાખવાનું રહેશે. વોલ્યુમ્સ ડેફિનેટલી 2-3 દિવસમાં થોડા થયેલા છે, એટલે આવી સ્થિતિમાં વોલ્યુમ એક વખત કુલ ઓફ થાય તો માર્કેટમાં વધારે તેજી આવે. AU સ્મોલ ફાઇનાન્સ બેંક 680થી આજે જોઈએ, હવે ત્યારે પ્રી ઓપનિંગના બિટ્સમાં તો આપણને અલગ જ મૂડ જોવા મળશે. એક વખત સેટલ થાય તો ફરી રિવિઝિટ કરીશું આપણે AU સ્મોલ ફાઇનાન્સ બેંકને. આગળ વધીએ, તમે જુઓ છો અત્યારે રૂપિયાની ઓપનિંગ 3-1 પૈસાની નબળાઈ સાથે 83 રૂપિયા 48 પૈસા પર 0.03% ઘટાડો તમને રૂપિયામાં જોવા મળી રહ્યો છે, એટલે મામૂલી એવા ઘટાડા સાથે રૂપિયો તમને ઓપન થતો જોવા મળી રહ્યો છે. પ્રી ઓપનિંગમાં બીજા જે બિટ્સ તમારે જે સમજવાની જરૂર છે તે બેઝ મેટલ્સ જુઓ તમે, મામૂલી એવી મજબૂતી તમને બધામાં જોવા મળી રહી છે. રૂપિયો ફ્લેટ છે અને એલ્યુમિનિયમમાં થોડી મજબૂતી, કોપરમાં મજબૂતી છે, આ સિવાય ઝિંકમાં મજબૂતી. સોનું ચાંદી અત્યારે ફિલહાલ ઘટાડા સાથે જ ખુલ્યું છે, અહીંયા કોઈ ખાસ એક્શન નથી. નેચરલ ગેસમાં સતત મજબૂતી યથાવત, હજુ પણ 234 પર અત્યારે ફિલહાલ તમને જોવા મળશે, 1.5% ઉપર છે. અને ક્રૂડમાં પણ તમને થોડો ઘટાડો છે, આજે ક્રૂડ ઉપર ખાસ નજર રાખવી જોઈએ આપણે સૌ કોઈએ, કારણ કે અહીંયા થોડું ટેન્શન બનતું તમને જોવા મળી રહ્યું છે. તો 0.06% આસપાસ મામૂલી ઘટાડા સાથે ખુલ્યા છીએ અત્યારે, તો બહુ કંઈ ખાસ એક્શન નથી, એટલે એક વખત માર્કેટને સેટલ થઈ જવા દઈએ અને ત્યારબાદ વધારે સ્પષ્ટતા તમને આવતી જોવા મળશે. પણ આગળ વધીએ અને સ્ટોક સ્પેસિફિક પછી બીજા બધા કાઉન્ટર્સ પર આપણે ફરી એકવાર નજર રાખતા રહીએ, ચાર્ટ પર પણ નજર રાખીશું. ઇન્ટરગ્લોબ એવિએશન નેક્સ્ટ સ્ટોક છે અમારા ધ્યાન પર આજે, કારણ કે મુંબઈ અને જિદ્દા જે ખાસ એક શહેર છે તે બંનેની વચ્ચે ફ્લાઇટ ઓપરેશનની સંખ્યા તેઓ ડબલ કરવા જઈ રહ્યા છે. મુંબઈથી જિદ્દા આવતા જતા લોકોની સંખ્યા વધી રહી છે, આથી તેઓ પોતાની ફ્લાઇટ્સ પણ વધારી રહ્યા છે. 15 ઓગસ્ટથી મુંબઈ અને જિદ્દા વચ્ચે દર અઠવાડિયે અત્યારે 7 ફ્લાઇટ જતી હતી દરરોજ એક, એની બદલે હવે ડબલ કરી દીધી, એટલે દરરોજની 2, 14 ફ્લાઇટ્સ જશે મુંબઈ અને જિદ્દા વચ્ચે. તો આ સમાચારને લઈને એક્શન તમને પોસિબલ જોવા મળી રહ્યું છે. ઇન્ટરગ્લોબ એવિએશન ખાસ યાદ પર રાખો. હવે ક્રૂડ થોડું મોંઘું થઈ રહ્યું છે, એટલે આની એક અસર પણ તમને ચાર્ટ પર આવતી જોવા મળશે. લાવ ચાર્ટ સ્ક્રીન પર લઈ આવીએ, તમને જોવા મળશે ઇન્ટરગ્લોબ એવિએશન ઉપલા સ્તરો પર તમને એક વખત જે ન્યૂનતમ સર્વોચ્ચ સપોર્ટ લઈને યસ ઉપર આવતા જોવા મળી રહ્યા છે, પોતાની 10 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજથી આગળ વધવાની કોશિશ અહીંયા ખાસ કરી રહ્યો છે. શેર 4315નો ક્લોઝ છે તમારો, અને 4279 આસપાસનું તમને જોવા મળે છે અહીંયાથી ખાસ પોતાની 10 દિવસની EMA.
આવી સ્થિતિમાં તમે જુઓ આજે જે આ સમાચાર છે કેટલી અસર પહોંચાડશે તે સવાલ છે, કારણ કે ફ્લાઇટ ઓપરેશન્સ, તેનાથી પ્રોફિટેબિલિટી, આ તે બધું હોય, પણ આ ક્રૂડના સમાચારોને લઈને પણ આજે આ કન્સોલિડેશનમાંથી બહાર આવવાની કોઈ કોશિશ શેર કરે છે કે નહીં તે આપણે ખાસ સમજવાનું રહેશે. તો અલ્ટિમેટલી ઇન્ટરગ્લોબ એવિએશનને આજે કોઈક ને કોઈક અસર આવતી જોવા મળી શકે છે. હવે આવો પ્રી ઓપનિંગના અમુક શેર્સનું અપડેટ હું તમને આપી દઉં. HDFC બેંક ડાઉન છે અત્યારે પ્રી ઓપનિંગમાં. ઝોમેટોમાં તમને જોવા મળે છે લગભગ થોડી એવી તેજીના સંકેતો બની રહ્યા છે. તો અત્યારે ફિલહાલ નિફ્ટી એકદમ ફ્લેટ છે, સેન્સેક્સ એકદમ ફ્લેટ છે, થોડી મજબૂતી સાથે જ ખુલીશું તેવું અત્યારે નિસર્ગને જોતા લાગી રહ્યું છે. તો આ બધા પર નજર રાખીશું. શેર સ્પેસિફિક તમને અપડેટ આપી દઈએ, જેમાં તમને જોવા મળશે કેમ્પલા સન્માર આજે ફોકસમાં છે, કારણ કે 1000 કરોડ રૂપિયા બોર્ડ દ્વારા મંજૂરી મળી છે ફંડ રેઇઝ કરવા માટે. બોરોસેલ અત્યારે 1% ઉપર છે, કારણ કે જે આપણે તમને વાત કરી હતી QIP લાવી રહ્યા છે તેઓ, તો 350 આસપાસ, આપણે 360ની વાત કરી છે તમને યાદ હોવું જોઈએ, 350 પર જ પ્રી ઓપનિંગમાં સેટલ થવાની કોશિશ કરી રહ્યો છે બોરોસેલ લિમિટેડ, તમને અહીંયા જોવા મળી રહ્યો છે. કલ્પતરુ પ્રોજેક્ટ્સમાં કંઈક એક્શન છે, 3-1% ઉપર છે સ્ટોક, તો આને ખાસ તમારે ધ્યાન પર રાખવું જોઈએ. આ બધા જ સ્ટોક્સ ઉપર એક વખત આપણે ફોકસ રાખતા રહીશું. આ સિવાય બીજા સ્ટોક્સ પર્ટિક્યુલરલી તમને જ્યાં એક્શન બનતું જોવા મળી રહ્યું છે, LNT પર એક બ્રોકરેજ રિપોર્ટ આવે છે મોર્ગન સ્ટેનલી તરફથી, કંઈક ઓલમોસ્ટ 4-1% આસપાસ અત્યારે 0.11% આસપાસની મજબૂતીના સંકેત બની રહ્યા છે. મોર્ગન સ્ટેનલી ઓવરવેટ છે LNT પર, તો એ ખાસ તમે ધ્યાનમાં રાખો. તો આ બધા જ સંકેતો પર નજર રહેશે. નેક્સ્ટ સ્ટોક અમે તમારા સ્ક્રીન પર લઈ આવીએ, અમરા રાજા એટલા માટે ફોકસમાં છે કારણ કે જે સબસિડિયરી કંપની છે GIB એનર્જી, તેની સાથે તેમણે એમની સબસિડિયરી કંપનીએ GIB એનર્જી એક સાથે કરાર કર્યા છે. હવે લિથિયમ આયન બેટરીની ટેકનોલોજી માટેના કરાર છે, અને આ લિથિયમ આયન જે બેટરી હોય તેના માટે ટેકનોલોજીની જરૂર પડે, કારણ કે આ બધી કંપનીઓ પોતાનું ડેવલપમેન્ટ કરતી નથી, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એમનું પોતાનું છે નહીં, ચાહે અમરા રાજા હોય, એક્સાઇડ હોય, તો આ બધા માટે બહારથી એમણે ટેકનોલોજી ખરીદવી પડે છે, જેના માટેના આ કરાર છે. હવે આ કરાર એમણે કર્યા તો એનાથી નવી ટેકનોલોજી આવશે અને સાથે સાથે વધારે સારી બેટરીઝ તેઓ ભારતમાં પ્રોવાઈડ કરતા જોવા મળશે. તો અમરા રાજા આજના દિવસે આમ પણ આ બધા ખાસ કહી શકાય કે બેટરી ઓપરેટેડ કાઉન્ટર્સમાં કરંટ બહુ સારો છે અત્યારે, ખબર નહીં કેટલા એમ્પિયરનો કરંટ છે, પણ તેમ છતાં આપણે સારું એક્શન જોવા મળી રહ્યું છે, આપણને નજર રાખવાની રહેશે. આવો આગળ વધીએ, ચાર્ટ્સ બતાવી દઈએ તમને અમરા રાજાના ચાર્ટ્સમાં તમને જોવા મળશે એક સપોર્ટ એરિયા લઈ અને 10 દિવસની EMA પાસે ક્લોઝિંગ તમને ગઈકાલનું જોવા મળેલું છે. આ સ્થિતિમાં આજે હવે તમને જોવા મળશે આજે 1380 આસપાસનું લેવલ છે, ત્યાંથી ફરી એકવાર ઉપર જવાની કોશિશ સ્ટોક કરી શકે છે. તો આ પરિસ્થિતિ સૌથી પહેલાં તો ધ્યાળો તમે, 1360 આસપાસનું તમારું 10 દિવસની EMA છે, એટલે અહીંયાથી આ સમાચારોને કારણે પોઝિટિવ જ છે, બહુ નેગેટિવ નથી. મને એવું લાગે છે કદાચ આજે 1500 એક વખત અટેમ્પ્ટ કરે સ્ટોક, ચાર્ટને જોતા તો નાનકડું કંઈક ફોર્મેશન બન્યું છે, અહીંયાથી બોટમ બનાવવાની કોશિશ 2 વખત કરી છે, એટલે ડબલ બોટમની સ્થિતિ અહીંયાથી બને. કેમ કે આગળ તમે જુઓ 18 તારીખ આસપાસ જે ગ્રીન કેન્ડલ બની છે તે સપોર્ટ લઈ અને ત્યાંથી પછી ફરી એકવાર ઉપર આવ્યું માર્કેટ, 2 દિવસમાં પાછલા થોડી વેચવાલી જોવા મળી છે, એટલે આજે ફરી એકવાર કારણ છે શેર પાસે પોઝિટિવિટી આવવાનું, તો એક વખત ચાન્સીસ બની રહ્યા છે અહીંયાથી કંઈક તો તેજી લાવી શકે. તો આ સ્થિતિ પર તમારે નજર રાખવાની રહેશે. 9:07 સમય થઈ ચૂક્યો છે, બહુ જલ્દી માર્કેટમાં સેટલમેન્ટ આવશે. સેટલમેન્ટ આવે એટલે અમે તમને બતાવીશું કે કયા કયા સેક્ટર્સ જે છે તે અત્યારે બઝિંગ છે. તે પહેલાં 23577 પર નિફ્ટી જોવા મળી રહ્યો છે. યસ, માર્કેટ સેટલ થઈ ચૂક્યા છે, આવો તમને ફટાફટ બતાવી દઈએ. 0.16% પ્લસ અત્યારે ફિલહાલ નિફ્ટી સેટલ થયો છે, 0.16%ની મામૂલી મજબૂતી સાથે નિફ્ટી ખુલવા જઈ રહ્યો છે. આપણે વાત કરી હતી 23580 આસપાસનું સેટલમેન્ટ તમને જોવા મળ્યું હતું ગિફ્ટ નિફ્ટીનું, અત્યારે તમે જુઓ છો કે મામૂલી મજબૂતી સાથે સેટલ થયો છે, 23577 પર તમને જોવા મળી રહ્યો છે નિફ્ટી. એટલે 23600ના અવરોધની વાત આપણે કરેલી છે, 23600ને ઉપર ટકી ગયા તો પછી આગળ નવી તેજી તમને બતાવશે, નહીં તો નહીં. આ સ્થિતિ ખાસ તમે ધ્યાન પર રાખો. પછી તમે આવો અહીંયાથી ખાસ બેંક નિફ્ટી પર. ગઈકાલના પોતાના ટોપ હતા તેને ઉપર ખુલ્યો છે, 51000 એટલે સેટલ થયો છે, એમ કે મારું સમજવાનું રહેશે તમારે, 51760 આસપાસ સેટલ થયો છે અને હજુ પણ થોડી મજબૂતી અહીંયાથી ખાસ બતાવવાના ચાન્સ બની રહ્યા છે. આપણે 52000ની વાત કરી છે, 52000ને ઉપર ટકે તો નવા લોંગ જવું જોઈએ, નહીં તો નહીં. આવી સ્થિતિ બને છે. મિડકેપ અને સ્મોલ કેપ જુઓ, ગઈકાલે જબરદસ્ત વોલેટિલિટી અહીંયા જોવા મળી હતી, આજે ફરી એકવાર ન્યૂનતમ સ્તરોથી મજબૂતી સાથે જ ખુલી રહ્યા છે. 0.33%ની મજબૂતી સાથે મિડકેપમાં તમને તેજી જોવા મળી રહી છે અને સ્મોલ કેપની અંદર 0.5% આસપાસની ખરીદદારીના જ સંકેતો બની રહ્યા છે. 18300ને ઉપર ફરી એકવાર, યાદ રાખો 18300થી જ સેલિંગ આવ્યું હતું, તો જોઈએ હવે 18300 રિક્લેમ કર્યા છે આજે સ્મોલ કેપ.
મિડકેપ પણ 55,873 આગળ વધવાની કોશિશમાં છે. તો આ સ્થિતિમાં તમે સેક્ટોરિયલ અપડેટ પર નજર કરો, હવે કયા સેક્ટર સપોર્ટિવ છે. મીડિયા, તમને યાદ હોવું જોઈએ ગઈકાલે નિફ્ટી મીડિયામાં તમને જબરદસ્ત સેલિંગ આવતું જોવા મળ્યું હતું. આજે દિવસની શરૂઆત 0.25% મજબૂતી સાથે નિફ્ટી મીડિયામાં થઈ રહી છે. ત્યારબાદ સરકારી સ્ટોક્સ સારા એવા હમણાં પીટાઈ થઈ ચૂકી છે. હવે ફરી એકવાર સરકારી સ્ટોક્સમાં એક્શન પોસિબલ જોવા મળી રહ્યું છે, તો આને તમે ધ્યાન પર રાખો. ખાસ PSE ઇન્ડેક્સની અંદર બઝ બનતો તમને અત્યારે ફિલહાલ જોવા મળી રહ્યો છે. ઇન્ફ્રાની અંદર લગભગ 0.5% આસપાસની મજબૂતી અહીંયા છે. PSU બેન્ક્સમાં થોડો બઝ બની રહ્યો છે. રિયલ એસ્ટેટ સ્ટોક્સ, CPSE સ્ટોક્સ, આ બધાની અંદર પણ એક્શન આજના દિવસે પોસિબલ છે. તો આ બધાની જ સાથે તમારી નજર આજે આ બધા જ શેર્સમાં હોવી જોઈએ, ફોકસ રાખતા રહીશું. આગળ વધીએ, બીજા સ્ટોક્સ પર્ટિક્યુલરલી તમારે ધ્યાન પર રાખવાના છે કે જેમાં તમને બસ બનતો જોવા મળી રહ્યો છે. આવીએ આપણે કયા સેક્ટરમાં વેચવાલી છે. કોઈ જ સેક્ટર નહીં, બસ IT એકદમ ફ્લેટ છે. એકદમ ફ્લેટ સંકેત સાથે નિફ્ટી IT તમને 2 પોઈન્ટ મામૂલી ઇન્ડેક્સ જે છે તે મજબૂત બનતો જોવા મળી રહ્યો છે. એટલે એકદમ લિમિટેડ રેન્જમાં તમને નિફ્ટી IT જોવા મળશે, અને બાકી બધા જ સેક્ટરલ ઇન્ડેક્સ તમે નજર કરો તો બધા પોઝિટિવ છે અત્યારે ફિલહાલ. એટલે જોઈએ હવે કયા પ્રકારનું ઓપનિંગ આપણને જોવા મળે છે. મેં તમને હમણાં કહ્યું કે કેમ્પલા સન્માર અત્યારે પોઝિટિવ છે સ્ટોક, તો પ્રી ઓપનિંગમાં સેટલ થયો છે મજબૂતી સાથે. સમાચારો તમને બતાવી દઈએ કેમ્પલા સન્મારના. 1,000 કરોડ રૂપિયા ફંડ એકત્ર કરવા માટે મંજૂરી બોર્ડ દ્વારા મળી ચૂકી છે. શેર લગભગ 2-1% આસપાસની મજબૂતી સાથે સેટલ થયો છે. હવે હું તમને ચાર્ટ બતાવું, અત્યારે સ્ટોક કયા ભાવે સેટલ થયો છે હું તમને બતાવી દઈશ. કેમ્પલા સન્માર અત્યારે ફિલહાલ જોવા મળી રહ્યો છે, ખાસ ઓલમોસ્ટ 1% ઉપર 569. હવે ચાર્ટ તમે જુઓ, 569નું તમારું સેટલમેન્ટ છે, રાઈટ. હવે આજે ગઈકાલનો ક્લોઝ હતો તમારો 563નો, 569 પર ખુલી રહ્યો છે મામૂલી મજબૂતી સાથે. સો 569નું ક્લોઝ, બહુ સરસ આગળ વધવાની કોશિશ થઈ રહી છે અહીંયાથી. અને સ્ટોક આજે કંઈક તો નવા જૂની કરશે તેવું લાગી રહ્યું છે, કેમ કે મજબૂતી સાથે ખુલે છે. 620નો જુઓ તમે, રિસેન્ટ ટોપ તમારો બન્યો હતો 18, 17, 16, 15 તારીખ આસપાસ 620નો ટોપ બન્યો હતો તમારો. સો આજે 570 આસપાસ ખુલી રહ્યા છીએ. એક વખત 600 તો પહેલાં અટેમ્પ્ટ કરી લેશે તેવું આજની સ્થિતિને જોતા લાગે છે. કેમ્પલા સન્માર ડેફિનેટલી તમારા લિસ્ટમાં હોવો જોઈએ, બીકોઝ રિસેન્ટ ટોપ જે બન્યા હતા તે પાસે 10 દિવસની EMAથી સપોર્ટ લીધો છે. હું એટલા માટે તેજીનું કહું છું અહીંયાથી, ખાસ કારણ કે 10 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજથી સપોર્ટ લઈને ઉપર જવાની કોશિશ અહીંયાથી થઈ રહી છે. એટલા માટે કેમ્પલા સન્માર તમારે ખાસ ધ્યાન પર રાખવું જોઈએ, કેમ કે કંઈક ને કંઈક તો એક્શન પોસિબલ આજના દિવસે જોવા મળી રહ્યું છે. તો આ સ્ટોક પણ ખાસ તમારે ધ્યાન પર રાખવું જોઈએ જેમાં તમને એક્શન આવતું જોવા મળી શકે. હેપીએસ્ટ માઇન્ડ્સ તમારા સ્ક્રીન પર, બ્લોક ડીલની અમે તમને વાત કરી હતી. 6 લાખ શેરમાં બ્લોક ડીલ થઈ ચૂકી છે. 7.5% આસપાસની અસર તમને અહીંયાથી હવે જોવા મળશે. ઓલમોસ્ટ 7.5% નીચે છે સ્ટોક, 846 પર સેટલ થયો છે. 7.76% નીચે છે, 7.5-8% નીચે હેપીએસ્ટ માઇન્ડ્સ તમને જોવા મળશે. ડેફિનેટલી બહુ મોટું દબાણ તમને અહીંયા આવતું જોવા મળી રહ્યું છે બ્લોક ડીલના સંકેતોને કારણે થઈને, ધ્યાન પર રાખવાનું રહેશે. અમારા રાજા સેટલ થયો છે ઓલમોસ્ટ 7% ઉપર, આપણે વાત કરી હતી 1480 પર અત્યારે સેટલ થઈ રહ્યો છે. સો બહુ જબરદસ્ત મજબૂતી સાથે જ સ્ટોક ખુલવા જઈ રહ્યો છે. તો આ સ્થિતિ ધ્યાન રાખો, 7.5% આસપાસ મજબૂતી સાથે અમારા રાજા, જબરદસ્ત મજબૂતીનું એક્શન તમને અહીંયાથી જોવા મળી રહ્યું છે. તો આજે એક સ્ટોક ખાસ તમારે ધ્યાન પર રાખવો જોઈએ, આપણે પ્રી ઓપનિંગમાં વાત કરેલી જ હતી, અમારા રાજા જબરદસ્ત એક્શન તમને બતાવવા જઈ રહ્યો છે. સાથે સાથે ઝોમેટો આજના દિવસે કંઈક તો એક્શન લઈને આવે છે, ફરી 200ને ઉપર છે. તો ઝોમેટો પર પણ તમારે નજર રાખવાની રહેશે, બીકોઝ અહીંયા પણ મજબૂતીના જ સંકેતો બનતા જોવા મળી રહ્યા છે. અચ્છા, નેક્સ્ટ સ્ટોક એક અમારા લિસ્ટમાં છે, ક્રાફ્ટ્સમેન ઓટોમેશન તમને બતાવી દઈએ. સમાચારો પહેલાં તો જોઈ લો તમે, ક્રાફ્ટ્સમેન ઓટોમેશનના સનબીમ લાઇટવેઇટ સોલ્યુશન્સ જે છે તેની કેદારા કેપિટલ સાથે તેમણે કરાર કર્યા છે. સનબીમનો સંપૂર્ણ કારોબાર તેઓ ખરીદી લેશે. તો આવી સ્થિતિમાં ક્રાફ્ટ્સમેન તમારા ધ્યાન પર હોવો જોઈએ. સ્ટોકમાં આજના દિવસે 2.5% ઉપર છે અત્યારે, 4,949 પર સેટલ થયો છે. ગઈકાલનો ક્લોઝ હતો તમારો 4,830નો. ચાર્ટ્સ લઈ આવો સ્ક્રીન પર. ક્રાફ્ટ્સમેન ઓટોમેશન 2.5% ઉપર ખુલી રહ્યો છે. જુઓ, ત્યાં ટોપ બનાવ્યો હતો ત્યાંથી હવે આજે 2.5% ઉપર ખુલવાની કોશિશ થઈ રહી છે. ત્યારે સ્ટોકમાં 4,950નું ઓપનિંગ છે આજે. એટલે પૂરેપૂરા ચાન્સ છે કે 5,000ને આપણે એક વખત અટેમ્પ્ટ કરીશું આજના દિવસે, 10 દિવસની EMAને જોતા તેવા પૂરા સંકેત બની રહ્યા છે. તો જોઈએ હવે ઓપનિંગ કઈ રીતે જોવા મળે છે. પણ હા, સારી મજબૂતી સાથે ખુલવાની તૈયારીઓ પૂરી રીતે અહીંયાથી જોવા મળી રહી છે, નજર રાખવાની રહેશે. આગળ વધીએ, બીજા કયા સ્ટોક્સ અત્યારે ફિલહાલ બઝિંગ છે અમારા લિસ્ટમાં તમને જોવા મળશે. આજે કાર્ટરેટ ટેક જ્યુપિટર ઇન્ડિયા ફંડ દ્વારા કંઈક 4-5 લાખ શેર ખરીદાયા છે. CLSA ગ્લોબલે
2.5 લાખ શેર ખરીદ્યા છે, બજાજ આલિયાન્સે 4.83 લાખ શેર ખરીદ્યા છે, HSBC ગ્લોબલે 4.34 લાખ શેર ખરીદ્યા છે, સોસાયટી જનરલે 5.95 લાખ શેર ખરીદ્યા છે. ગઈકાલે બ્લોક ડીલ થઈ હતી અને કાર ટ્રેડ ટેકમાં આ સમાચારોને લઈને આજે તમે જુઓ તો જોવા મળશે ઓલમોસ્ટ એકદમ ફ્લેટ છે સ્ટોક, કોઈ એક્શન નથી અત્યારે. 837 પર જોઈએ હવે કઈ રીતે, 837ના ક્લોઝની સામે 837 પર જ ખુલવા જઈ રહ્યો છે, જોઈએ કઈ રીતે ખાસ કાર્ટરટેકમાં તમને એક્શન આવતું જોવા મળી રહ્યું છે. અત્યારે તો ફિલહાલ મજબૂતીના સંકેતો બની રહ્યા છે જે સ્ટોક્સમાં, તેને આપણે બધાને ધ્યાન પર રાખીશું. માર્કેટ ખુલવા જઈ રહ્યા છે, બસ થોડી જ ક્ષણોની રાહ. જેકે સિમેન્ટ, અમરા રાજા, કેપ્રી ગ્લોબલ આ બધા ટોપ ગેઇનર્સ છે આજના. નુવામાં વેલ્થ, આર્શિયન કેમિકલ્સ, EPL આ બધામાં સારી મજબૂતી છે. વેચવાલીમાં હેપીએસ્ટ માઇન્ડ્સ, બંધન બેંક, ICICI સિક્યુરિટીઝ આ બધામાં વેચવાલી છે. વિજયા ડાયગ્નોસ્ટિક્સ, વેદાંતા ફેશનમાં વેચવાલી તમને જોવા મળી રહી છે. આ બધા ટોપ લૂઝર્સ તમારા માટે સ્ક્રીન પર આવી ચૂક્યા છે. આવો, ભારતીય માર્કેટ્સનું બહુ જલ્દી ઓપનિંગ થવા જઈ રહ્યું છે. તમારા સ્ક્રીન પર બિટ્સ આવવાના શરૂ થઈ ચૂક્યા છે. મામૂલી મજબૂતી સાથે 23600ને અટેમ્પ્ટ કરવાની કોશિશ સાથે નિફ્ટી ખુલી રહ્યો છે. નિફ્ટી 23580ને ઉપર ખુલી ચૂક્યો છે. બેંક નિફ્ટી જુઓ તમે 51800ને ઉપર સેટલ થઈ ચૂક્યા છીએ, 52000નું મહત્વના લેવલને નજીક, અને નિફ્ટી પણ 23600ના મહત્વના લેવલના રેઝિસ્ટન્સને નજીક છે. જોઈએ હવે આજે શું થાય છે. બહુ જ મહત્વના જગ્યાઓ પર ભારતીય માર્કેટ્સ. મિડકેપ તમે જોઈ લો, અહીંયા પણ સારી ખરીદદારી, 55800ને ઉપર મિડકેપ ખુલી રહ્યો છે, અને સ્મોલ કેપમાં પણ 0.25%થી વધુની મજબૂતી સાથે 18350ને ઉપર કારોબાર. બહુ જ સરસ મજબૂતી સાથેનું એક્શન ભારતીય માર્કેટ્સમાં શરૂઆત થઈ ચૂકી છે. મીડિયા શેર્સ સારી ખરીદદારી અહીંયા તમને જોવા મળશે. ઝી છે ખાસ તમે જુઓ, સાથે સાથે તમને અહીંયા જોવા મળશે સન ટીવી છે, નેટવર્ક 18 છે, આ બધામાં સારી ખરીદદારી. સ્મોલ કેપ શેર્સમાં સારો બઝ બનતો જોવા મળી રહ્યો છે. CPSE સ્ટોક્સમાં તમે નજર રાખો તો અહીંયા પણ તમને સારો બઝ બનતો જોવા મળી રહ્યો છે. ખાસ સરકારી સ્ટોક્સ, સરકારી બેંક, ફાર્મા આ બધા જ શેર્સમાં ખરીદદારી આવી છે. મેટલમાં પણ ખરીદદારી આવી છે. રિયલ એસ્ટેટ સ્ટોક્સ સામે થોડા નર્વસ થયા છે. પછી IT અને FMCG આ ત્રણ ઇન્ડેક્સ છે કે જે થોડા નર્વસ જોવા મળી રહ્યા છે. LNT નજર કરો, 18% ઉપર તમને અત્યારે ફિલહાલ 0.5% આસપાસની ખરીદદારી આવતી જોવા મળી રહી છે. પછી ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સમાં તમને સારી ખરીદદારી છે. પાવર ગ્રીડ તમને સારી ખરીદદારી જોવા મળશે. તો આ બધા જ સ્ટોક્સમાં બહુ સરસ બસ બનતો જોવા મળી રહ્યો છે. ડિવિઝ લેબ ઇનફેક્ટ સારી મજબૂતી આજના દિવસે સ્ટોકમાં જોવા મળી રહી છે તમને અહીંયાથી ખાસ, તો નજર રાખો તમે. પછી તમે કોલ ઇન્ડિયા પર નજર કરો, 0.5% આસપાસની મજબૂતી અહીંયા રહેશે. હિન્દાલ્કો 0.5% આસપાસની મજબૂતી રહેશે. સો આ સ્થિતિમાં નજર રાખવાની રહે. ભારતીય માર્કેટ્સ અત્યારે ફિલહાલ તો મજબૂતી સાથે જ ખુલ્યા છે, પરિસ્થિતિ સારી છે, ફોકસ રાખવાનું રહેશે. ઓવરઓલ વિક્સમાં ગઈકાલે તમને યાદ હોય તો બહુ મોટો વધારો આવ્યો હતો. આજે ફરી એકવાર જોઈ રહ્યા છે, કુલ ઓફ આવવાની શરૂઆત થઈ ચૂકી છે, તો નજર રાખીશું. આવો હવે નિફ્ટીના કોમ્પોનન્ટ્સ પર નજર કરી લઈએ, કયા કયા કાઉન્ટર્સ છે કે જે વધારે પહેલાં તો મજબૂતી બતાવી રહ્યા છે. ડિવિઝ લેબ આજના નિફ્ટીનો ટોપ ગેઇનર તમને જોવા મળશે. સાથે સાથે તમે જોશો કે હિન્દાલ્કો પણ છે કે જેમાં પણ સારી બઝ બનતો જોવા મળી રહ્યો છે. 0.5%થી વધુ મજબૂત છે હિન્દાલ્કો. ડિવિઝ લેબ 0.25% મજબૂત છે. અલ્ટ્રાટેક સિમેન્ટ તમને 0.5%થી વધુની મજબૂતી બતાવે છે. સિપ્લા જોઈ લો તમે, ત્યાં પણ મજબૂતી જોવા મળી રહી છે. પછી કોલ ઇન્ડિયામાં તમે નજર કરો, અહીંયાથી ખાસ 0.5%ની મજબૂતી છે. તો આ બધા નિફ્ટીના ટોપ ગેઇનર્સ અમે તમને બતાવી રહ્યા છીએ કે જેમાં સારું એક્શન. અચ્છા, હેપીએસ્ટ માઇન્ડ્સ આપણે વાત કરી હતી, 8% નીચે છે સ્ટોક. 8% મોટા ઘટાડા સાથે તમને જોવા મળી રહ્યું છે. અહીંયા ખાસ મેજર વેચવાલીના સંકેતો બનતા જોવા મળી રહ્યા છે. હેપીએસ્ટ માઇન્ડ્સ 6% ઇક્વિટી એક્સચેન્જ થઈ છે, તો આના પર તમારે ખાસ ધ્યાન રાખવાનું રહેશે. આજના દિવસે હેપીએસ્ટ માઇન્ડ્સ તમને મેજર વેચવાલી આવતી અહીંયા જોવા મળી રહી છે, તો આ પરિસ્થિતિ પર ફોકસ રાખવાનું રહેશે. આગળ વધીએ અને બીજા સ્ટોક્સ પર્ટિક્યુલરલી નજર રાખો તમે. નિફ્ટી તમે એક વખત જોઈ લો પહેલાં તો. હવે 600 આપણે વાત કરી હતી, 600ને અટેમ્પ્ટ કરી ચૂક્યા છીએ. રેકોર્ડ હાઈ સર આગળ વધવાની કોશિશ. નિફ્ટી 600ને અટેમ્પ્ટ કરી ચૂક્યો છે. ફરી એકવાર જુઓ તમે, નિફ્ટી આગળ વધતો જોવા મળી રહ્યો છે. પોતાના 52 વીક હાઈ આપણે રેકોર્ડ હાઈ બનાવ્યા છે 667ના. એટલે આજે જો 600ને ઉપર ટકી ગયા તો 667 સુધી જવાના એક વખત ચાન્સ બની રહ્યા છે, કેમકે એ ટીકમાં લેવલ આવ્યું હતું. એટલે એક વખત જો ત્યાં આપણે પહોંચી જઈએ છીએ તો બહુ સારું, અને 600ને ઉપરનું ક્લોઝ બહુ સારું ગણાશે આ નિફ્ટી માટે. વાત બેંક નિફ્ટી પણ તમે જુઓ, 900ને અપ્રોચ કરી રહ્યા છીએ. 51957નો તમારો હાઈ છે, 51944 સુધી પહોંચી ગયા છીએ. રેકોર્ડ હાઈને બહુ જ નજીક છીએ બેંક નિફ્ટીમાં.
પૂરા ચાન્સીસ છે આજના દિવસે અહીંયા પણ એક્શન આવતું જોવા મળે. સૌથી સારું પરફોર્મન્સ AU સ્મોલ ફાઇનાન્સ બેંક, આજે આપણે વાત કરી હતી, ચાર્ટ્સ પણ તમને બતાવ્યા હતા. HDFC બેંકમાં બહુ સારી ખરીદદારી છે, ઇનફેક્ટ 1700 સુધી પહોંચવા આવ્યો છે સ્ટોક, બહુ સરસ એક્શન છે. SBI સારી ખરીદદારી, બેંક ઓફ બરોડા અગેન પોઝિટિવ. એક બંધન બેંક ઘટાડામાં છે, આપણે ઓલરેડી તમને બતાવ્યો હતો, કોટક બેંકમાં નફા વસૂલી છે, બાકી બધી જ બેંક સારી છે. તો આવી સ્થિતિમાં બેંક નિફ્ટીમાં તમને એક્શન આવતું જોવા મળી રહ્યું છે. રેકોર્ડ હાઈસથી બસ થોડા દૂર બેંક નિફ્ટી તમને જોવા મળી રહ્યા છે. 944નો ઇન્ટ્રાડે હાઈ છે, 957નો તમારો રેકોર્ડ હાઈ છે, એટલે આવી સ્થિતિમાં 12-15 પોઈન્ટ જ દૂર છીએ આપણે આજના ઇન્ટ્રાડે હાઈસથી, રેકોર્ડ હાઈથી થોડા જ દૂર છીએ બેંક નિફ્ટીમાં, તે સ્પષ્ટ તમને સંકેત બનતા જોવા મળી રહ્યા છે અહીંયાથી ખાસ. પછી તમે જુઓ ખાસ ફિન નિફ્ટીમાં પણ થોડી ખરીદદારી છે, આજે ફિન નિફ્ટીની એક્સપાયરી છે, આ સ્થિતિમાં તમે નજર રાખો અહીંયાથી ખાસ. ઓવરઓલ અત્યારે તો ફિલહાલ કોલના પ્રીમિયમ બહુ જ સરસ આગળ વધતા જોવા મળી રહ્યા છે તેવું આપણને સમજવા મળી રહ્યું છે. તો ઓપનિંગ સારું છે તેમ ગણો તમે ભારતીય માર્કેટ્સનું, અને મજબૂતી સાથે ખુલ્યા છીએ આપણે તેવું અત્યારે ફિલહાલ આપણને જોવા મળી રહ્યું છે. મિડ કેપ સ્મોલ કેપની પણ આપણે વાત કરી લીધી, સેક્ટર સ્પેસિફિક પણ આપણે વાત કરી લીધી કે જેમાં તમને સ્મોલ કેપમાં બહુ જ સરસ બાઇંગ આવતું આજે જોવા મળી રહ્યું છે. સ્ટોક સ્પેસિફિક તમે અમારા રાજા જોશો, બહુ જ જબરદસ્ત બઝ આજના દિવસે બનતો જોવા મળી રહ્યો છે. ધ્યાન રાખો અહીંયાથી ખાસ 12% ઉપર જે સ્ટોક 1548ના હાઈ બનાવી રહ્યો છે અમારા રાજા. અમે તમને ચાર્ટ્સ બતાવ્યા જતા ઓલરેડી, તે 1500ની આપણે 1600ની પણ વાત કરેલી હતી, અહીંયાથી કે એક વખત અટેમ્પ્ટ કરશે અને સ્ટોક જબરદસ્ત આગળ ચાલતો જોવા મળી રહ્યો છે. પછી તમે જુઓ કિમ્સ, કૃષ્ણા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ, આ કિમ્સ હોસ્પિટલની અંદર તમને સારો એક્શન, 5% ઉપર છે. બોરોસિલની આપણે વાત કરી હતી, સ્ટોક ઓલરેડી 500ને ઉપર 3% આસપાસની મજબૂતી બતાવી રહ્યો છે, તો આ બધાને આપણે ખાસ ધ્યાન પર રાખવાના રહેશે. ટોપ લૂઝર્સમાં તમે નજર કરો, FPS માઇન્સ છે એક તો ખાસ, બંધન બેંક છે કે જેમાં તમને દબાણના જ સંકેતો બનતા જોવા મળી રહ્યા છે, તો નજર અહીંયા ખાસ આપણે રાખવાની રહેશે. થોડો ઠંડો પડી ગયો બેંક નિફ્ટી ઉપલા સ્તરોથી, 900ની ઉપર ટકી નથી રહ્યા. 600ની આપણે વાત કરી હતી, 2300ની અગેન ત્યાં પણ ટકી નથી રહ્યા, ત્યાંથી જ વારંવાર રેઝિસ્ટન્સ આવે છે. તમે નિફ્ટીના ડેઇલી ચાર્ટ પર જોશો તો તમને જોવા મળશે, તો પરિસ્થિતિ થોડી ખરાબ અહીંયા બનતી જોવા મળી રહી છે. હેપીએસ્ટ માઇન્ડ્સ બ્લોક ડીલ બાદ ન્યૂનતમ સ્તરોથી ખરીદદારી આવતી જોવા મળી રહી છે, તો એક વખત જોવાનું રહેશે થોડું કઈ રીતે અહીંયાથી સુધારો આવે છે. અત્યારે તો ફિલહાલ હેપીએસ્ટ માઇન્ડ્સમાં તમને ઘટાડામાંથી રિકવરી આવવાની કોશિશ કરી રહ્યો છે, જોઈએ પછી કઈ રીતે પરિસ્થિતિ આગળ વધતી જોવા મળી રહી છે. પણ સ્ટોક સ્પેસિફિક તમને બતાવીએ તો સરસ એક્શન આ બધામાં છે. અચ્છા, નિફ્ટી સ્મોલ કેપમાં ખાસ નજર આપણે રાખવી જોઈએ, બિકોઝ આજે સ્મોલ કેપમાં બહુ જ સરસ મજબૂતી આવતી જોવા મળી રહી છે. તો આવી સ્થિતિમાં સ્મોલ કેપના સ્ટોક્સ પર્ટિક્યુલરલી હું તમને બતાવીશ. કોમ્પોનન્ટ્સ જે છે તે બહુ જ સરસ પરફોર્મ કરી રહ્યા છે અત્યારે ફિલહાલ નિફ્ટી સ્મોલ કેપના. પરિસ્થિતિ બહુ જ સારી છે, નજર કરીશું આપણે સ્મોલ કેપ 100. હું એક વખત મારા સ્ક્રીન પર લઈ આવું, સ્મોલ કેપ 100માં તમને જોવા મળશે નિફ્ટીના બહુ જ સરસ એક્શન બનતું જોવા મળી રહ્યું છે. નાના નાના સ્ટોક્સની અંદર સારું આજના દિવસે બઝ બનતો જોવા મળી રહ્યો છે, અને વોલ્યુમ પણ સારા બધા જ કાઉન્ટર્સમાં તમને આવતા જોવા મળી રહ્યા છે, તો નજર રાખવાની રહેશે. અહીંયા બહુ જ સરસ બઝ બનતો નિફ્ટી સ્મોલ કેપમાં પણ આજના દિવસે જોવા મળી રહ્યો છે. સાથે સાથે બીજા સ્ટોક સ્પેસિફિક પણ આપણે વાત સતત કરી રહ્યા છીએ કે જ્યાં પણ તમને એક્શન આજના દિવસે પોસિબલ છે. સ્મોલ કેપના હું સ્ટોક્સ લઈને આવી રહ્યો છું સ્ક્રીન પર, એક જ સેકન્ડમાં આવી જશે, પણ તમને રેકોર્ડ હાઈઝ લગભગ આજે બનતા જોવા મળી રહ્યા છે. ફરી એકવાર સારી મજબૂતી એજીસ લોજિસ્ટિક્સમાં છે, લગભગ 4% ઉપર સ્ટોક. પછી સારી મજબૂતી ઇનફેક્ટ જોવા મળશે બિરલા કોપ વગેરે સ્ટોક્સ છે. કેમ્સ CAMS કેમ્સની અંદર બહુ જ સરસ મજબૂતી છે, 3% ઉપર છે અત્યારે ફિલહાલ. સો અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવું જોઈએ, રેકોર્ડ બની રહ્યા છે ત્યારે. ઓલમોસ્ટ હિન્દુસ્તાન કોપરની અંદર સારી મજબૂતી સ્મોલ કેપમાંથી 2.75% ઉપર છે, તો અહીંયા ધ્યાન રાખો. સારી મજબૂતી તમને સ્મોલ કેપમાંથી જોવા મળશે જસ્ટ ડાયલ, KPIL KPIL 3% ઉપર સારી મજબૂતીના સંકેત બની રહ્યા છે. લિન્ડે ઇન્ડિયા 2%થી વધુ ઉપર છે, અહીંયા ખાસ ધ્યાન રાખો. રેડિકો ખેતાન 1.25% ઉપર છે, તો અહીંયા ખાસ તમે ધ્યાન રાખો. સ્મોલ કેપના આ બધા જ સ્ટોક્સ છે કે જે બઝ બનાવી રહ્યા છે. UTI AMCમાં પણ થોડું ખરીદદારીના જ સંકેતો આવતા જોવા મળી રહ્યા છે, તો આ પરિસ્થિતિ ખાસ ધ્યાન રાખો. પછી તમે જુઓ મિડ કેપમાં પણ બાઇંગ તો સારું જ છે. એક વખત મિડ કેપના કોમ્પોનન્ટ્સ પર નજર કરીએ આપણે, સારી મજબૂતી એલકેમ લેબમાં છે. બ્લોક ડીલ આપણે વાત કરી હતી તમને, તો એલકેમ લેબમાં સારી ખરીદદારી. પછી APL અપોલોની અંદર તમે જોશો સારું એક્શન છે, તો અહીંયા ખાસ ધ્યાન રાખીએ. પછી તમે જોશો ભારત ફોર્જ, BSE લિમિટેડ, યસ BSEમાં આજે સારી ખરીદદારી જોવા મળી રહી છે, 1.5%. CG પાવરમાં પણ તમને જોવા મળશે સારું એક્શન બનતું જોવા મળી રહ્યું છે, 1.25% આસપાસ CG પાવર પણ છે કે જેમાં પણ તમને સારો બઝ બનતો જોવા મળી રહ્યો છે. તો આ બધા જ સ્ટોક્સ પર્ટિક્યુલરલી કે જેમાં તમને એક્શન આજના દિવસે નવા જૂની સાથે બનતું જોવા મળી રહ્યું છે. તો મિડ કેપમાં
બેંક નિફ્ટીની ઓલરેડી આપણે વાત કરી લીધી છે, ત્યાં સારો બસ ફરી એકવાર 900 ઉપર આવી ચૂક્યા છીએ. અને યસ, બેંક નિફ્ટી તમને રેકોર્ડ હાઈ બતાવતો જોવા મળી રહ્યો છે. બેંક નિફ્ટીમાં નવા લાઈફ હાઈ બની ચૂક્યા છે. આપણે વાત કરી હતી તમને કે આજના દિવસે પોસિબલ છે એક્શન, અને જુઓ 957 આગળ નીકળી ગયા, 966 નવા લાઈફ હાઈ. HDFC બેંકમાં નવી ખરીદદારી અને બેંક નિફ્ટી તમને નવા લાઈફ હાઈ બતાવતો જોવા મળી રહ્યો છે. નિફ્ટી આપણે ઓલરેડી ચર્ચા કરેલી છે કે 667 અને 600 લેવલ મહત્વનું છે. બેંક નિફ્ટી માટે વિદેશી રોકાણકારો જે ફ્યુચર્સ વેચીને ગયા હતા, હવે એ બધું જ નલિફાઈ થઈ ચૂક્યું છે તેવું આપણે અહીંયાથી ખાસ માનવું જોઈએ, કારણ કે સારું એક્શન અહીંયાથી તમને બેંક નિફ્ટીમાં આવતું જોવા મળી રહ્યું છે. ઓવરઓલ સરસ બસ બનતો જોવા મળી રહ્યો છે. સો આ સ્થિતિ તમે ખાસ ધ્યાન પર રાખો. ઓવરઓલ બેંક નિફ્ટીમાં તમને નવા રેકોર્ડ હાઈ બનતા જોવા મળી રહ્યા છે. આજના દિવસે સરસ એક્શન જોવા મળી રહ્યું છે. પર્ટિક્યુલરલી બેંક્સમાં કયા કયા સ્ટોક્સમાં વધારે સારો બસ છે, HDFC બેંક તો મેં તમને કહ્યું જ હતું, સરસ ખરીદદારી આજના દિવસે. 1700 અપ્રોચ કરવાની કોશિશ છે, સ્ટોક કરી રહ્યો છે આજના દિવસે. 1689 હાઈ બનાવ્યા છે સોફાર અત્યારે ફિલહાલ. સરસ એક્શન અહીંયા તમને બનતું જોવા મળી રહ્યું છે, તો આને પણ ધ્યાન પર રાખવાનું રહેશે. સાથે સાથે બીજા બધા કાઉન્ટર્સ પર પણ તમે નજર કરશો તો ત્યાં પણ તમને જોવા મળશે બસ બની રહ્યો છે. નિફ્ટીના તમને મેં ટોપ ગેનર્સ લૂઝર્સ બતાવ્યા, ફરી એકવાર આપણે અપડેટ લઈ લઈએ નિફ્ટીમાં કોમ્પોનન્ટ્સમાં ક્યાં એક્શન બની રહ્યું છે તો નજર રાખો તમે. સૌથી વધારે અલ્ટ્રાટેક સિમેન્ટમાં હવે બાઇંગ આવ્યું છે. અલ્ટ્રાટેક સિમેન્ટ લગભગ 1% ઉપર છે. HDFC બેંકમાં સારી ખરીદદારી છે. આ બે કાઉન્ટર્સ છે કે જે નિફ્ટીને આજે સપોર્ટ આપી રહ્યા છે. બેન્કિંગ સ્ટોક્સમાં બહુ સરસ બઝ બની રહ્યો છે. બજાજ ફિનાન્સ, રિલાયન્સ, આ બધા જ સ્ટોક્સમાં સારો બઝ. એશિયન પેઇન્ટ્સ સામે જુઓ તમે 0.5% આસપાસની વેચવાલી, HCL ટેક 0.5% વેચવાલી છે, ટાઇટન 5% નીચે છે. તો થોડા સ્ટોક્સ છે કે જે વેચવાલીમાં, બાકી મોસ્ટલી ખરીદદારી બધા સ્ટોક્સમાં તમને ફરી એકવાર યથાવત જોવા મળી રહી છે. અને પર્ટિક્યુલર બેંક્સ છે કે જે બહુ જ સરસ બઝ બનાવતા તમને આજે જોવા મળી રહ્યા છે, જેથી હવે ઓવરઓલ ભારતીય માર્કેટ્સ ફરી એકવાર તેજી તરફ જ આગળ વધતા જોવા મળી રહ્યા છે. મિડકેપ સ્મોલ કેપની આપણે વાત કરી કે જેમાં પણ સારો બસ આજના દિવસે બનતો જોવા મળી રહ્યો છે. તમે જુઓ એશિયન પેઇન્ટ્સ વગેરે સ્ટોક્સમાં પણ તમને મેજર વેચવાલી આજના દિવસે જોવા મળશે. તો આજ ઓવરઓલ પરિસ્થિતિ ભારતીય માર્કેટ્સની તમને આજે બનતી જોવા મળી રહી છે. ઓવરઓલ જેમ આપણે વાત કરી, રેકોર્ડ હાઈ બનાવી ચૂક્યો બેંક નિફ્ટી, પછી થોડી નફા વસૂલી થઈ છે. આ તરફ તમે જોશો નિફ્ટી પણ 600 અટકી રહ્યા છે, એટલે હવે એક વખત રેકોર્ડ બનાવ્યા બાદ બેંક નિફ્ટી પણ થોડો ઠંડો પડતો જોવા મળે છે. હવે જોઈએ આગળ કયા પ્રકારની સ્થિતિ આજે ભારતીય માર્કેટ્સમાં આવતી જોવા મળી રહી છે. પણ આ સાથે જ આ શોમાં હાલ બસ આટલું જ. મને યશને આપશે રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત.